नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जाये लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बैड ना ऑनलाइन शिक्षण कार्यक्रम में हूँ दुर्गा पटेल आप सर्वे नु हार्दिक स्वागत करू छू। चलो विद्यार्थी मित्रों, धोरण 10 नी अंदर आज अपने विषय भणी सु विज्ञान एनी अंदर प्रकरण 2 छे। प्रकरण नु नाम छे एसिड बेज अने क्षार। ओके विद्यार्थी मित्रों, चैप्टर 2 ની અંદર આજે આપણે લેક્ચર ભણીશું 23। લેક્ચર 23 નો ટોપિક છે દાંતનું ક્ષયન રોકવામાં પીએચ નું મહત્વ। ઓકે વિદ્યાર્થી મિત્રો, કે દૈનિક જીવનમાં પીએચ કેવી રીતે ઉપયોગી છે, ઓકે એની અંદર આ ટોપિક છે કે દાંતનું ક્ષયન રોકવામાં પીએચ કેવી રીતે કાર્ય કરે છે। હવે તમને ખ્યાલ જ છે કે તમે સવારે ઉઠીને શું કરો છો, પહેલું કામ કયું કરો છો, તો બ્રશ કરવાનું। ઓકે, હવે એ તમે બ્રશ કેમ કરો છો એ તમને ખબર છે, ખ્યાલ છે, કારણ કે જ્યારે તમે આખા દિવસ દરમિયાન જે ખોરાક લીધો હોય એ ખોરાકના કણો તમારા દાંતની અથવા દાઢની અંદર શું રહે છે, ભરાઈ રહે છે। ઓકે, એટલે ઘણીવાર બધા કહેતા હોય છે કે જમ્યા પછી શું કરવું જોઈએ, દાંત સાફ કરવા જોઈએ, પરંતુ આપણે એ બધું કરતા નથી। ઓકે, હવે એ જે ખોરાકના કણો એ શું કરે છે, તમારા મોંની અંદર વિઘટન પામે છે। હવે એના કારણે તમારા મોંની અંદર એસિડ ઉત્પન્ન થાય છે। હવે એસિડને કારણે તમારા જે દાંતના ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, ઓકે, એ ગમે તેવું તમે પદાર્થો લો તે સડતું નથી, પરંતુ જ્યારે તમારા મોંની અંદર વધારે પડતો એસિડ ઉત્પન્ન થઈ ગયો હોય એટલે કે એની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તમારા દાંત સડવાની શરૂઆત થઈ જાય છે, એટલે કે દાંત શું થાય છે, ખવાઈ જાય છે। કોને કારણે, એસિડને કારણે। ઓકે, હવે પીએચ કેવી રીતે કાર્ય કરે છે, જુઓ તમારા મોંની અંદર ઉત્પન્ન થયો છે એસિડ। હવે તમે રોજે સવારે શું કરો છો, ટૂથપેસ્ટ કરો છો, ચાહે કોલગેટ હોય કે તમે જે યુઝ કરતા હોય। ઓકે, હવે એ ટૂથપેસ્ટની અંદર, દરેક ટૂથપેસ્ટની અંદર કોઈ પણ કંપની હોય એ બધાની અંદર કેવા હોય છે, બેઝિક પદાર્થો હોય છે। હવે તમારા મોંની અંદર એસિડ ઉત્પન્ન થયો છે, ટૂથપેસ્ટ એ બેઝિક પદાર્થો છે, એટલે તમારા મોંની અંદર ઉત્પન્ન થયેલો એસિડ આ ટૂથપેસ્ટ દ્વારા શું થશે, તટસ્થ થશે। ઓકે, એટલે એસિડ દ્વારા જે બેઝ આપેલો છે એ બંને એકબીજાને શું કરશે, તટસ્થ કરશે, એટલે તમારા મોંની અંદર વધારે પડતો એસિડ રહી શકશે નહીં અને દાંતનું ક્ષયન પણ થશે નહીં। એટલે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો, રોજે ઉઠીને સવારે પહેલા કયું કાર્ય કરવાનું, તો બ્રશ કરવાનું। ઓકે, ચલો વિગતવાર જોઈએ। જ્યારે મોંના અંદરની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો એટલે કે ક્ષયન થવાની શરૂઆત થાય છે। ઓકે, એની અંદર પીએચ નું મહત્વ છે કે પીએચ જ્યારે 5.5 કરતા ઘટે એટલે કે એસિડ ઉત્પન્ન થાય ત્યારે તમારા મોંનું અંદર ખવાઈ જાય છે અથવા સડવાની શરૂઆત થઈ જાય છે। હવે દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ, ઓકે, એનું સૂત્ર છે Ca3PO4 2, એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે, તે પાણીમાં ઓગળતું નથી। ઓકે, તમે દિવસ દરમિયાન ગમે તેટલું પાણી પીઓ પરંતુ એ દાંતને કોઈ ઇફેક્ટ થતી નથી, પરંતુ મોંના અંદરની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તે પડ ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન થયું તેમ કહેવાય છે। ઓકે, પાણી દ્વારા કશું થતું નથી, પરંતુ જ્યારે તમારા મોંની અંદર પીએચ 5.5 કરતા ઘટી જાય એટલે એનો મતલબ એમ કે તમારા મોંની અંદર એસિડ ઉત્પન્ન થાય ત્યારે તે ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન થયું તેમ કહેવાય છે। ઓકે, હવે એસિડ કેવી રીતે ઉત્પન્ન થાય છે, જો વિદ્યાર્થી મિત્રો, મોંમાં હાજર બેક્ટેરિયા, જમ્યા પછી મોંમાં રહી ગયેલા ખોરાકના કણો, શર્કરા એટલે કે ઘણા પદાર્થો, આ બધાના વિઘટનથી શું થાય છે, એસિડ ઉત્પન્ન થાય છે।
જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ. ઓકે, હવે જુઓ, દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે. ઓકે, તમારા મોંની અંદર ઉત્પન્ન થયો છે એસિડ. ટૂથપેસ્ટ કેમ કરવાનું? કારણ કે એની અંદર રહેલા છે બેઝિક પદાર્થો જે વધારાના એસિડને તટસ્થ કરે છે. ઓકે, તમારા મોંની અંદર એસિડ, ટૂથપેસ્ટનો બેઝિક પદાર્થો, એસિડ, બેઝ બંને તટસ્થીકરણની પ્રક્રિયા થશે એટલે વધારાના એસિડ શું થશે? તટસ્થ થશે. પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે. ઓકે, એટલે રોજે તમારે શું કરવું જોઈએ? ટૂથપેસ્ટ દ્વારા તમારે બ્રશ કરવું જોઈએ. ચલો, આ ટોપિકને રિલેટેડ કેટલાક પ્રશ્નો છે. ચલો પ્રશ્નો જોઈએ. મોના અંદરની કેટલી પીએચ કરતા ઘટે તો દાંતનો સડો શરૂ થાય છે? કારણ કે અહીં પીએચ નું મહત્વ છે, તો પીએચ એક પરફેક્ટ હોવી જોઈએ. તો કેટલા કરતા ઘટે? તો 5.5 કરતા ઘટે તો દાંતનો સડો શરૂ થાય છે. ઓકે, અહીં આપેલું છે કે 5.5 દાંતનું ઉપરનું પડ. ચલો બીજો પ્રશ્ન જોઈએ. દાંતનું ઉપરનું પડ કયા પદાર્થનું બનેલું છે તેનું સૂત્ર જણાવો. તો અમને કીધું એ પ્રમાણે ઉપરનું પડ શાનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટ. ઓકે, કેલ્શિયમ ફોસ્ફેટનું સૂત્ર છે. ચલો જુઓ, કેલ્શિયમ એટલે સીએ, ફોસ્ફેટ એટલે પીઓ ફોર. ધ્યાન રાખજો કેવી રીતે બને છે. સીએ ની સંયોજકતા કેટલી હોય છે? બે, સીએ પ્લસ ટુ, એટલે એની સંયોજકતા નીચે લખી દઈએ પ્લસ ટુ. પીઓ ફોર માઇનસ થ્રી હોય છે, એની સંયોજકતા ઉપર માઇનસ થ્રી હોય છે, એટલે પીઓ ફોર માઇનસ થ્રી. એટલે સૂત્ર બનાવીએ એટલે શું કરવાનું? ક્રોસ, એટલે સીએ થ્રી. ઓકે, પીઓ ફોર આખું પીઓ ફોર કૌંસમાં બે લેવાના છે, એટલે સીએ થ્રી પીઓ ફોર ટ્વાઇસ. ઓકે, કેલ્શિયમ ફોસ્ફેટ જુઓ, સીએ થ્રી પીઓ ફોર ટ્વાઇસ, સીએ થ્રી પીઓ ફોર ટ્વાઇસ. આ રીતે તમે સૂત્ર બનાવી શકો. ઓકે, એટલે દાંતના ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે અને તેનું સૂત્ર છે સીએ થ્રી પીઓ ફોર ટ્વાઇસ. ચલો ક્વેશ્ચન ત્રણ, દાંતનું ક્ષયન થયું તેમ ક્યારે કહેવાય? તમે ક્યારે કહી શકો કે દાંતનું ક્ષયન થયું? જ્યારે મોના અંદરની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તે પળ ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન થયું તેમ કહેવાય. ઓકે, ચલો ક્વેશ્ચન 5, સોરી ક્વેશ્ચન 4, દાંતના ક્ષયન થવા માટે જવાબદાર પરિબળો જણાવો. ઓકે, કેવી રીતે દાંત સડે છે? તો મોંમાં હાજર બેક્ટેરિયા, જમ્યા પછી મોંમાં રહી ગયેલા ખોરાકના કણો, શર્કરાના વિઘટનથી શું થાય છે? એસિડ ઉત્પન્ન થાય છે, જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. ઓકે, અથવા તમે ખાધા પછી કોગળા ના કરો તો પણ એ પરિબળ એક જવાબદાર છે. દાંતનો આગળનો પ્રશ્ન ક્વેશ્ચન 5, દાંતનો સડો કેવી રીતે અટકાવી શકાય? તો જુઓ, દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે જે વધારાના એસિડને શું કરે છે? તટસ્થ કરે છે. પરિણામે દાંતનો સડો અટકાવી શકાય. ઓકે, અથવા તમે રોજે જમ્યા પછી ખોરાકના કણો મોંમાં ના રહી જાય માટે શું કરવું જોઈએ? કોગળા કરવા જોઈએ તો પણ તમે દાંતનો સડો અટકાવી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો કે જીવનમાં પીએચ કેવી રીતે મહત્વ છે? ઓકે, હવે આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર 24 ની અંદર મધમાખીના ડંખના ઉપચારમાં પીએચ કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, બાય.